नमस्कार, आप जो रहा है 24 कलाक अपनी साथे हूं छू। क्या थी ब्रेकिंग न्यूज बड़ी रहा है, धवल सिंह झाला भाजपा माथी आपी दीदू छे राजीनामू। प्राथमिक सभ्य सहित तमाम होद्दा पर थी राजीनामू आपी दीदू छे। प्रदेश प्रमुख सीआर पाटिल ने लिखित में आप्यू छे राजीनामू। भाजपे निष्क्रिय उम्मीदवारी की पसंदगी करी छे। धवल सिंह झालाए आक्षेप लगाव्यो छे। धवल सिंह झालाए बायड बैठक पर थी उम्मीदवारी अपक्ष नोंधावी छे। भाजपे टिकट न आपता अपक्ष माथी नोंधावी उम्मीदवारी। महत्वनु छे के बायड बैठक पर 2017 में कांग्रेस की टिकट पर थी धवल सिंह झालाए जीत मेळवी हती, परंतु 2019 में अल्पेश ठाकुर नी साथे साथे धवल सिंह पण कांग्रेस साथे छेड़ो फाड़ी भाजपा जोड़ाया। त्यारबाद 2019 में योजायेली पेटा चूंटनी में धवल सिंह झालाए भाजपनी टिकट पर थी चूंटनी लड़ी, परंतु कांग्रेसना जशुभाई पटेल सामे तेमनो पराजय थयो हतो। धवल सिंह झाला अमारी साथे जोड़ाई गया छे। जी 24 कलाक में आपनुं स्वागत छे। धवल भाई, हूँ आपनी साथे वात करू छू त्यारे मने ए दिवस पण याद छे कि ज्यारे कमलम खाते आपना माटे विरोध थई रह्यो हतो। लोकोने एक मांग हती कि धवल सिंह झाला ज जोईए, पण ए समय आपे कह्युं हतुं के कोई नाराजगी नथी। धवल भाई, મારો અવાજ આવી રહ્યો છે? હલો હલો ધવલભાઈ, મારો અવાજ આવી રહ્યો છે? હલો હલો, મારો અવાજ આવી રહ્યો છે આપને? હલો, ફરીથી તેમની સાથે સંપર્ક કરીશું, વાત કરીશું તેમની સાથે। ધવલસિંહે તમામ હોદ્દા પરથી રાજીનામું આપી દીધું છે। ભાજપના પ્રાથમિક સહિત તમામ હોદ્દા પરથી લેખિતમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને રાજીનામું મોકલી દીધું છે અને એક આક્ષેપ લગાવ્યો છે કે ભાજપે નિષ્ક્રિય પસંદગી કરી છે ઉમેદવારો માટે। ધવલસિંહ ઝાલા બાયડ બેઠક પરથી ઉમેદવારી નોંધાવી છે, તેઓ અપક્ષ ચૂંટણી લડશે। 2017 માં તેઓ ચૂંટણી લડ્યા હતા, કોંગ્રેસમાંથી જીત્યા હતા। સમીર બલોચ જોડાઈ ગયા છે મારી સાથે। સમીર, આયે જ ધવલસિંહ ઝાલા કે જેમના વિરોધમાં કમલમ ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તે કહી રહ્યા હતા કે આ મેં નથી મોકલ્યા, પણ હકીકત શું હતી તે આજે ખબર પડી રહ્યું છે। ધવલસિંહ નારાજ હતા જ? બિલકુલ, ખ્યાતિ જે દિવસથી ધવલસિંહ ઝાલાની ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ કાપવામાં આવી હતી, ધવલસિંહ ઝાલા તે જ દિવસથી નારાજ હતા। તમને બીજા દિવસે જ કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરવાને નામે શક્તિ પ્રદર્શન કર્યું હતું ને ત્યારબાદ તેના બે દિવસ બાદ કમલમ ખાતે કાર્યકર્તાઓ વિરોધ પહોંચ્યા હતા। એટલે કે આખી કે આમ ધવલસિંહ ઝાલા જે દિવસથી ભારતીય જનતા પાર્ટીએ તેમની ટિકિટ કાપી હતી તેને લઈને નારાજ હતા, પરંતુ ક્યાંક ક્યાંક કાર્યકર્તાઓને નામે તેઓ રાજનીતિ રમ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। કારણ કે કાર્યકર્તાઓ જે રીતે કહી રહ્યા હતા કે કાર્યકર્તાઓની લાગણીને લઈને તેઓ અપક્ષ ઉમેદવારી નોંધાવે છે, પરંતુ આજે જે રીતે તેમણે ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપ્યું છે, એ રાજીનામું સી આર પાટીલને મોકલી આપ્યું છે। સી આર પાટીલના રાજીનામામાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે ભારતીય જનતા પાર્ટીએ જે ઉમેદવારની પસંદગી કરી છે તે નિષ્ક્રિય ઉમેદવાર છે। એટલે ક્યાંક ને ક્યાંક ધવલસિંહ ઝાલા જે રીતે ટિકિટ ન મળી હતી તેને લઈને નારાજ હતા અને તેમણે ગઈકાલે પોતાના સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી અને અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। બિલકુલ, પરંતુ આ તો કોંગ્રેસ તો ગઢ માનવામાં આવતી બેઠક છે, બાયડ બેઠક, જ્યાં ભીખીબેન પરમાર ને ટિકિટ આપવામાં આવી છે। પણ એક તરફ જોવા જઈએ તો ધવલસિંહ ઝાલાનું આ પગલું કે જે ફરી એકવાર તેવો પક્ષ પલટો કરી શકે? બિલકુલ, ખ્યાતિ પક્ષ પલટાની વાત હજુ કહી ન શકાય, કારણ કે બાયડ બેઠક પર છે જે ક્ષત્રિય મતોનું પ્રભુત્વ રહેલું છે, લગભગ 1.5 લાખ જેટલા ક્ષત્રિય મતો છે અને બાયડ બેઠક ઉપર આ વખતે 4 પાર્ટીઓ જંગ જોવા મળશે, કારણ કે ભારતીય જનતા પાર્ટીએ પણ ક્ષત્રિય ઉમેદવાર ઉતાર્યા છે, કોંગ્રેસ દ્વારા પણ શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ વાઘેલાને ક્ષત્રિય ઉમેદવાર તરીકે ટિકિટ આપી છે અને ત્રીજી બાજુ ધવલસિંહ ઝાલા પણ ક્ષત્રિય ઉમેદવારોમાં સારી પકડ ધરાવે છે। એટલે આ વખતે જે જંગ છે તે ત્રિપાકીઓ જંગ થવાનો છે, ક્ષત્રિય ઉમેદવારોના મતોનું જે છે ધ્રુવીકરણ થશે। જો વાત કરવામાં આવે જે ઉમેદવારને સંવર્ણ મતો મળશે તે જ ઉમેદવારની ક્યાંક ને ક્યાંક જીત થશે તેવું હાલના તબક્કે દેખાઈ રહ્યું છે। ખ્યાતિ, સમીર, વધુ અપડેટ આપની પાસેથી લેતા રહીશું, આભાર। તો ભાજપે ટિકિટ ન આપતા ધવલસિંહ ઝાલા અપક્ષ ઉમેદવારી નોંધાવી અને સાથે સાથે ભાજપના પ્રાથમિક સહિત તમામ મુદ્દા પરથી રાજીનામું આપી દીધું છે।